નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હાલ સૌથી મોટા સમાચાર સાથે આપના સમક્ષ હાજર થયા છીએ. જે રીતે રાજકોટથી એક ચકચારી ઘટના સામે આવી છે, રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર સિવિલ તંત્રની એક ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. અનેક વખત સિવિલ તંત્ર વિવાદમાં આવતું હોય છે, રાજકોટનું સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક વખત રાજકોટની સિવિલ હોસ્પિટલ એ વિવાદમાં આવી છે. જે રીતે થેલેસેમિયાગ્રસ્ત યુવતીને બ્લડ ચડાવ્યા બાદ તેને રિએક્શન આવ્યું અને રિએક્શન આવ્યા બાદ તેનું મોત થયા હોવાના જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, અને તેને લઈને જે રાજકોટનો માહોલ છે તે પણ ગરમાયો છે. એક તરફ સિવિલ તંત્ર દર વખતની જેમ પોતાના હાથ એ ઊંચા કરી દીધા છે, કહી રહ્યા છે કે અમારો ઘરની અંદર કોઈ વાંક નથી, તપાસ ચાલી રહી છે, આ પ્રકારનું રટણ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે સફાળું સિવિલ તંત્ર જાગતું હોય છે અને પછી જે પ્રકારે તપાસનું નાટક છે, તપાસનું ધમધમાટના જે નાટકો છે કરવામાં આવતા હોય છે, પરંતુ તેના પછી પગલા કોના પર લેવામાં આવે છે કે શું, એ બધું જ માત્ર કામ એ કાગળ પર રહી જતું હોય છે અને પરિવારને ન્યાય ક્યારે મળે એ સૌથી મોટા સવાલો એ યથાવત રહેતા હોય છે. ત્યારે ફરીથી આ જે ઘટના સામે આવી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે, અને તેની અંદર જો વાત કરવામાં આવે તો એક થેલેસેમિયાગ્રસ્ત યુવતીનું રિએક્શન બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે, મૃત્યુની પાછળ રિએક્શનનું કારણ એ હાલ જવાબદાર માનવામાં આવી રહ્યું છે, અને અન્યથા બીજા શું કારણો હોઈ શકે તેની તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે. જોકે આ બધા વચ્ચે જે યુવતીના પરિવારજન છે, તેમના માતા પિતા છે, અને તેમની સાથે જે લોકો હતા, જેમને આખો ઘટનાક્રમ જોયો, જેમને આખી વાતની ખબર છે, તે પરિવારજનો કહી રહ્યા છે કે એલઆર ફિલ્ટર વગરનું બ્લડ એ ચડાવી દેવામાં આવ્યું હતું અને તેના કારણે જ આ મૃત્યુ થયા હોવાનો હાલ આક્ષેપ એ પરિવારજનો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે, અને જે પ્રકારે આ ઘોર બેદરકારી એ સિવિલ તંત્રની સામે આવી છે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શા માટે આ પ્રકારની કામગીરી, નબળી કામગીરી કરવામાં આવે છે, કોઈનો જીવ જોખમમાં મુકાય અને કોઈનું મૃત્યુ થાય, કોઈને પોતાના પરિવારજન ખોવા પડે, આ હદ સુધી સિવિલ તંત્ર કેમ જઈ રહ્યું છે, તે સૌથી મોટા સવાલ અત્યારે ઉઠી રહ્યા છે. કારણ કે આ માત્ર એક વખતની વાત નથી, અનેક વખત આવું થતું આવ્યું છે કે જેની અંદર સિવિલ તંત્ર એ જ્યારે આવી કોઈ ઘટનાક્રમ બને છે, કોઈ મોટી ઘટના બને છે, ત્યારબાદ સફાળું જાગે છે અને માત્ર તપાસના આદેશો કરી દેવામાં આવે છે અને હાથ ઊંચા કરી દેવામાં આવે છે કે આની અંદર અમારો કોઈ વાંક નથી, અમારી કોઈ આની અંદર ભૂલ નથી, આ તો બીજા પર દોષના ટોપલા ઢોળવાની વાતો પણ વારંવાર કરવામાં આવતી હોય છે. ત્યારે એક પરિવારની વેદના શું હોઈ શકે, એક પિતાની વેદના શું હોઈ શકે જેમણે પોતાની દીકરી ગુમાવી છે, જે પરિવારે પોતાનું એક વ્યક્તિ ગુમાવ્યું છે, અને એક આશાસ્પદ યુવતીનો જીવ જ્યારે ગયો હોય ત્યારે પરિવારની અંદર શું માહોલ હોય, તમે વિચાર કરી શકો. જે આ સ્થિતિનું નિર્માણ થયું છે રાજકોટની અંદર, ખૂબ જ દર્દનાક આખી વાત છે. અને ગુજરાત તક એ તેમના ઘરે રાજકોટ પહોંચ્યું છે, ગુજરાત તકની ટીમ ત્યાં પહોંચી છે, અને અમે પરિવારજનો સાથે વાત કરવાના છીએ, આખો ઘટનાક્રમ તેમની પાસે જાણવું છે. કારણ કે ડોક્ટર અથવા તો સિવિલના સત્તાધીશો તો અલગ અલગ વાત કહેતા રહેશે, પરંતુ સત્ય અને તથ્ય જાણવું હશે તો એમના પરિવાર સુધી પહોંચવું પડશે, અને એટલા માટે તેમના પરિવારની સાથે વાત કરવાના છીએ. તેમના પિતા અને તેમના માસી આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીશું અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે આખો ઘટનાક્રમ શું રહ્યો હતો અને કેવી રીતે આ ઘટના છે તે બની છે અને એક પિતાએ તેમની દીકરી ગુમાવી પડી છે. રાજકોટથી તેમના પરિવારજન જોડાયા છે, સૌપ્રથમ તેમના પિતા સાથે વાત કરીશું. આપને પૂછવા માંગીશ, જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે, આપની પાસેથી તો પહેલા એ જાણવું છે કે આખી વાત શું બની હતી, કઈ રીતે આ ઘટના બનવા પામી છે, કઈ રીતે તમે સારવાર લેવા ગયા હતા અને ત્યારે કઈ પ્રકારની તકલીફો સર્જાણી, ત્યારબાદ રિએક્શન કેવી રીતે આવ્યું અને અંતે કેવી રીતે તેનું મોત થયું? બ્લડ ચડાવીને પછી ત્યારના સાંજના ઘરે આવી ગયા હતા, તે દિવસે પાછા સોજા ચડી ગયા, ત્યારે તમે મંગળથી શુક્રવાર સુધીમાં હોસ્પિટલમાં દાખલ હતા, ત્યારે શુક્રવારે સાંજે અમને રજા આપી દીધી કે હવે કઈ બીજું નથી, અને તે અમને ડિસ્ચાર્જ કાર્ડ સાથે અમને રજા આપી અને અમે ઘરે પણ આવતા રહ્યા હતા. સાંજના પછી સાંજના ઘરે આવી ગયા બાદ શનિવારના એક દિવસ રહ્યા, અને શનિવારની રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પછી ઘરે પ્રાઇમરી દુખાવો થતો હતો, અમે દવા આપેલી હતી, તે અમે દવા આપતા હતા અને દવા આપીને અમે સારવાર કરી, પણ છતાં અમને એમાં કઈ મળ્યું નહીં. અમે પછી સાંજના એવી રીતના રાત થતી ગઈ તો મોડી રાતે અમે દવાખાને લઈ ગયો હતો એને ચેક કરવા, જ્યાં અમે જ્યાંથી ડિસ્ચાર્જ કર્યા હતા તે જગ્યા ઉપર
લઈને અને એને કીધું કે આ તો ડિહાઇડ્રેશન એના હિસાબે દુખે છે, પણ હકીકતે એવું કઈ દવા આપીને પછી અમને એમાં મળ્યું નહીં કઈ. પછી વહેલી રવિવારના મોડી સવારે શનિવારની રાત્રે થઈ ગયું. એ બાદ અમને સવારના રવિવારના મોડેથી 9:30 વાગ્યાની આસપાસ જોઈને અમારી બેબીને, તો બહુ જ મોટા સોજા પગ ઉપર ચડી ગયા સાથે. તો અમે જોયું તો આ તો બહુ જ થઈ ગયું, એટલે અમે સીધા ત્યાં ગયા. તો ત્યાં જઈને અમને 10 નંબરના વોર્ડમાં કીધું કે હવે અહીંયા દાખલ થશે. અમે ઇમરજન્સી વાળા કે અમે અહીંયા મળો કામ નથી. તો અમે અહીંયા ગયા તો એને કીધું કે આ તો સર્જિકલમાં લઈ જવા જશે, તો સર્જિકલમાં લઈ ગયા હતા. એટલે સર્જિકલ સોનોગ્રાફી અને એક્સરે કરાવ્યા. જી ત્યારબાદ શું ઘટનાક્રમ રહ્યો? જે રીતે કહી રહ્યા છો, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આપને ધક્કે ચડાવવામાં આવ્યા હતા. જી, એનું એ કારણ એ એમ કહેતા હતા કે આ જે છે એ સાથરની પગની બાજુનું હતું ને, એ અમારું નથી કે તમે સર્જિકલમાં બતાવી દો કે પાણી ભરાઈ ગયા હશે કે એવું કોઈ કારણ હશે. એટલે કે પેલા એનો ઓપિનિયન લઈ આવો તમે, અમે એના ઉપરથી પછી સારવાર કરીશું એવું જણાવેલું. પછી ત્યારબાદ તમે શું કર્યું? પછી અમે એને કીધા મુજબ ત્યાં ગયા 6ઠા માળે, અને 6ઠા માળે થી જઈને પછી અહીંયા પાછા નીચે સોનોગ્રાફી અને એક્સરે કરાવવામાં ગયા. બરાબર. જે રીતે આપ કહી રહ્યા છો, આની અંદર આપને શું લાગી રહ્યું છે? જે સૌપ્રથમ જે બ્લડ ચડાવવામાં આવ્યું ત્યારથી જ કોઈ ખામી સર્જાણી હતી? કારણ કે સિવિલ તંત્ર તો અત્યારે એવું કહી રહ્યા છે કે બ્લડની અંદર એ પ્રકારની કોઈ ખામી નહોતી, અમે તો યોગ્ય રીતે જ બધી સારવાર કરી હતી. આપને શું લાગી રહ્યું છે જે રીતે આ ઘટનાક્રમ થયો છે તેની લઈને? જ્યારે અમે શુક્રવારે આવ્યા હતા ત્યારે એના પગની અંદર જયારે બ્લડ ચડાવેલું હતું ત્યારે એમાં કઈ હતું નહીં, પણ તે દિવસથી લાલ ડાઘા થયા હતા, જેમ કે આપણે પિંક કલર ઉપર હોય એ. પછી જયારે અમે રવિવારના બ્લડ ચડાવી દીધું ને સાંજ થઈને, ત્યારે મેં અમને સાહેબ ને બતાવ્યું હતું કે મેં સાહેબ આ શું થયું, તે કે કોઈ રિએક્શન કે એવું આવ્યું હશે. અને મેં કીધું સારું હશે, તો મેં કીધું રિએક્શન જોયું તો એનાથી અરે તમને એમને કહ્યું તું ખરા કે જે રીતે રિએક્શન ની વાત છે, એમને કહ્યું તું કે આનાથી કોઈ અન્ય તકલીફ નહીં સર્જાય અને માત્ર આ ખાલી રિએક્શન છે, દૂર થશે કે એવું કઈ તમને વાત કરી હતી ખરા? ના, એ કે મેડિસિન થી સારું થઈ જશે અને કે તમને આની કે કોઈ દવા આપશે. અને કે પછી સર્જિકલ માં એને પાછા મને ફાઇલ લઈને મોકલો, તો ત્યાં કે તમે એની સાઇન કરાવતા હોય, એને કઈક લખી દીધું હતું એને, મને 4-5 લીટી એના ફાઇલ ની અંદર, તો હું ત્યાં જઈને બતાવી આવ્યો. પછી શું, જે રીતે આપ વાત કરી રહ્યા છો આપે ત્યાં પણ ગયા, પછી આ જે આખી દુર્ઘટના જેને આપણે કહી રહ્યા છીએ એ કઈ રીતે થયું? કારણ કે તમે કહી રહ્યા છો ઘરે આવી ગયા હતા, ફરીથી પાછા પરત તેમને જવું પડ્યું. તો શું પાછા ગયા હતા ત્યારે? જી પાછા ગયા હતા ને સાહેબ રવિવારે સવારના, એમ અહીંયા એના વોર્ડમાં દાખલ કરી દીધા બધી પૂછપરછ કરીને. પછી સાંજના છે ને આવ્યું ને એ પાક્કું આવ્યું કે મેં કીધું શું થયું આટલું. પછી પેશાબ કરવાની જગ્યાએ એમને મોટો બડો ગાંઠો હતો લાલ, આપણે બળી ગયા હોય ને ફોટલો થઈ જાય એવો ફોટલો થઈ ગયો. તો પછી પાછો હું અહીંયા એની સાહેબ પાસે ગમે, સાહેબ આ તો હતું એનાથી જો વધારે છે, મને એમાં તો પગમાં જ છે. તો 4-5 જગ્યાએ અહીંયા દેખાણું, તો એ મેં ફોટો પાડી લીધો, તો એ એમ મારી પાસે છે. ને મેં સાહેબ ને બતાવ્યો હતો ત્યારે પણ, ત્યારે તમને તબીબે શું કહ્યું હતું? ત્યારે શું કીધું? ત્યારે તમને તબીબે શું કહ્યું હતું? ત્યારે એમ કીધું કે તમે આ કે હું લખી દઉં ને કે એ તમે અહીંયા જઈને કે એનો સાઇન કરાવતા હોય કે એને પૂછતા હોય એને, એટલે એ ડોક્ટર ડોક્ટર ની વાત કરવાની હોય ને. જી એટલે એને અહીંયા મને સાઇન પેલા ના પાડી. પછી પાછા હું આવ્યો તો મેં કીધું સાહેબ આને તો મને ના પાડી છે, કઈ નથી કીધું. તો એને મને પાછી કીધું કે તમે અહીંયા જાઓ પાછા, એને બીજા વાળા એક ડોક્ટર હતા એને લખી દીધો. તો એ જ પ્રોબ્લેમ ઉભો રહ્યો. પછી અંતે તમને શું થયું હતું ફાઇનલી, જ્યારે તમે સિવિલ હોસ્પિટલે જ ગયા હતા કે અન્ય કોઈ જગ્યાએ ગયા હતા? 24 વર્ષ સુધી મેં સિવિલ હોસ્પિટલના સહારે રહ્યો છું. તો હવે તમને શું લાગી રહ્યું છે? કારણ કે સિવિલ હોસ્પિટલ એવું કહી રહી છે, તમને શું લાગે છે કેના હિસાબથી કોના કારણે તમારે તમારી દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે, તેની અંદર તમને શું લાગે છે? આની ભૂલ રહી ગઈ હશે. હા સાહેબ, આટલા ટાઈમમાં પહેલી વાર મને આ થયું, એટલે સિવિલ હોસ્પિટલ ને કારણે હું એમ કહું છું કે જરાક આમાં બે કાર્ડ મને દેખાય છે કે મને પૂરો રિસ્પોન્સ નથી. મને મેં વાત કરી હતી
ક્યાં કેમ થયું તો મને એની વિશે કઈ બહુ ખુલાસો કર્યો નથી, કે રિએક્શન કેના હિસાબે આવ્યું છે. તમને જવાબ આપવામાં આવ્યો હતો? તમે છેલ્લે કોને મળ્યા હતા જ્યારે આ બધું થયું, ત્યારે તમે કોને મળ્યા હતા અને ત્યારે તેમને તમને શું કહ્યું હતું? ત્યારે તો અમે વા સાહેબ રાતના ઓલી છે ને એક આને કે બ્લડ ની કે સોજા ચડી ગયા રે તો વેન નહોતી આવતી. અહીંયા કોઈ સ્ટાફ ની સિસ્ટર હતા એમને લીધું તો એનાથી વેન ન આવી, એટલે અમને કે આની સોય નાખવી પડશે. એ લાંબામાં લાંબી સોય નાખી રહી, એ પહેલી વાર મેં સોય જોઈ હતી. તો પેશાબ કરવાની જગ્યા હતી એને લીધું, એને ટાંકા મારીને એમાં મારી પાસે સાઈન પણ કરાવી. હવે આપણે આ જગ્યાએ હોય તો સાઈન તો કરવી પડે, આપને તો ખૂબ ખબર કે સારું છે, રિસ્ક છે, તો તમારે લેવું પડશે. તમને જ્યારે સારવાર ચાલી રહી હતી ત્યારે શું કહેવામાં આવ્યું હતું? તમને કઈ કહેવામાં આવ્યું હતું કે તેમની કોઈ આ તબિયત આટલી, આપની દીકરીની આટલી ખરાબ છે, અથવા તો તમને ત્યારે લાગી રહ્યું હતું કે આ આ તબિયત તેની લથડી રહી છે અને તંત્ર ધ્યાનમાં નથી લઈ રહ્યું, અથવા તો જે સારવાર આપી રહ્યા છે તે ધ્યાન નથી આપી રહ્યા? ત્યારે હું છે ને તો મને સાહેબે ચીટી કેસમાં લખી દીધું ને, ત્યારે તો હું સીધો સાઈન કરાવવા આવી ગયો. ત્યાં મેં માસીને હું મૂકી નાખી ગયો, એટલે એમને બાકીની બધી ખબર એમને છે. ચોક્કસ, એટલે આપના આપના મતે આપને તો એવું લાગી રહ્યું છે કે તંત્ર અત્યારે જે રીતે પોતાના હાથ ઊંચા કરી રહ્યું છે તેની અંદર ક્યાંક તંત્રની બેદરકારી છે, હોસ્પિટલની બેદરકારીના કારણે આપને આપની દીકરી ગુમાવી પડી છે. અચ્છા, બ્લડ ના હિસાબે જ છે મને એવું લાગ્યું, કારણ કે આટલા ટાઈમ થી હું ચડાવતો હતો તો પેલી વખત જ આટલું બધું થયું. નકર એને તો સામાન્ય દેખાય કે ખંજવર આવે અથવા ટાઈટ હોય તો એ તો અમે ઘરે આવીને રૂટિન મુજબ આપી છી તો સારું થઈ ગયું છે, પણ આજુ ખલે તો આ કઈ નહીં. દર વખતે આ પ્રકારે તેમને રિએક્શન આવતું હતું કે આવું પ્રથમ વખત જ થયું? પેલી વાર જ આવતું, એટલે વીકમાં આવી જતું તો ટાઈટ નહીં વાતી હતી. આ જે છેલ્લા અત્યારે આવ્યું ને બ્લડ, એ બ્લડ બેંક ની અંદર થી ઘણા લોકોની ફરિયાદ હોય છે, પણ કોઈ કરતું હોય કોઈ ન કરતું હોય, પણ મને તો આજુ ખલે એ હતું કે બ્લડ આવ્યું તેની રીતે ઘણી વખત ગાંઠા થઈ જાય, જામ થઈ જાય, મોટા મોટા કહ્યું ને કે આપણે ફિલ્ટરેશન ન થયું હોય એના જેવું આવતું. તમને એવું લાગે છે સિવિલ ની અંદર, કારણ કે તમે તમારી દીકરીની વારંવાર ત્યાં આટલા વર્ષોથી આ સારવાર કરાવતા આવ્યા છો, તમને લાગે છે કે તમને ફિલ્ટર કર્યા વગરનું બ્લડ જે આપી દીધું, એલઆર જેને કહેવામાં આવે છે, એ બ્લડ આપવામાં આવ્યું ને તેના કારણે જ આ થયું, તો તમને ખબર હતી કે આ ફિલ્ટર વગરનું બ્લડ આપવામાં આવ્યું છે? એ મને તો ફિલ્ટર વગરનું છે એ ખબર કેમ પડે સાહેબ? હવે તો દર વખતે ચડાવતા હોય બ્લડ છે ને, નવું હોય કે ઓલું જૂનું હોય, પણ એની ફિલ્ટરેશન એમ કે ફટાફટ ચડી જતું હોય છે, ને આજુ કાલે ચડાવવામાં અધવચારે રોકાઈ જવું પડે ને, કા પિન કાઢીને પછી બીજી વેન ગોતવી પડે અને એને તકલીફ પણ પડતી હોય બેબીને, કારણ કે આ છેલ્લા 3 મહિના જે તો બહુ જ હેલું છે, કારણ કે કોઈને ટાઈટ ચડી જાય, કોઈને રિએક્શન આવી જતું હતું, આવા બધા પ્રોબ્લેમો મેં મારી નજર સામે પણ જોયા હતા. કારણ કે હું તો આટલા ટાઈમ થી, એટલે મારે બેબીને ટાઈટ ચડી જતી હતી છેલ્લા 2-3 વખત, કે તો એ અમે અહીંયા ઓલી એવી ટીકડી આપતા એનાથી સારું થઈ જતું ને તાવની પી લેતા હતા, તો ઘરે આવીને રેડી થઈ જતું હતું. બાકી મૂળ જે તમારી 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 જેમ અન્ય લોકોને પણ આ પ્રકારની તકલીફ થઈ છે, એ લોકોને પણ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? અગાઉ કર્યો તો હું જ્યાં બ્લડ ચડાવવા જતો હતો ને રૂટીન મુજબમાં, તો અહીંયા લોકો 2-3 જણાને હતું એવું થયું હતું. ચોક્કસ, તો આપણી સાથે આ હતા તેમના પિતા કે જેમને વાત કરી, એમના માસી પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરી, કારણ કે તેઓ ત્યાં સતત હોસ્પિટલ એ યુવતી સાથે રહ્યા હતા. બેન, આપની પાસે આવવા માંગુ છું, જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ થયો છે, આપ એમની સાથે જ સતત રહ્યા હતા, તમે શું તમારી નજરોની સામે જોયું અને તમને શું લાગી રહ્યું છે, કોનો વાત છે આની અંદર અને કોણ તમને લાગે છે કે કોની ભૂલના કારણે આ જે ઘટના છે અને આપે આપની ભત્રીજીને ગુમાવવાનો વારો આવ્યો છે? હા, એ લોકોની જ ભૂલ છે, કારણ કે રવિવારે રાત્રે ત્યાં એડમિટ હતી ત્યારે એને ઓક્સિજન ચાલુ કર્યું અને પછી જ્યાં કઈ બી વસ્તુ કરવા આવે એટલે એકબીજા ડોક્ટર સાથે મોકલે, એ ડોક્ટર પાસે જીજાજી જાય અને એમ કે હવે આમ કરી દે, સાઇન કરી દે, પછી જ એ લોકો જવાબ આપે. એ પહેલા કોઈ વસ્તુનો જવાબ ન આપે, આપણે સિસ્ટર ને કહીએ કે મેડમ ને કઈ ગમે એને કહીએ, કોઈ જવાબ આપણને ન આપે. પછી 1 વાગે કે અંદરો અંદર એમ વાત કરી કે વેન્ટિલેટર ઉપર લેવાના છે, પછી સ્ટેચરમાં અમે ઇમરજન્સીમાં લઈ ગયા, ત્યાં વેન્ટિલેટર ચાલુ કર્યું, પછી વેન્ટિલેટર 6 વાગ્યા સુધી એમને સતત ચાલુ જ હતું. પછી મને એવું લાગ્યું કે આમાં કઈક છે કન્ફ્યુઝન, એટલે મેં એને કીધું કે સર આમાં છે તો કે ના ના એવું કઈ નથી, બધું બરોબર જ ચાલે છે. પછી વેન્ટિલેટરમાં એટલી તો આપણને ખબર પડે ને કે આમાં હાર્ટબીટ આવે છે શું છે બધું, સિસ્ટર અને હું સિસ્ટર છું તો મને એટલી તો ખબર હોવી જોઈએ, ક્રિષ્ના હોસ્પિટલમાં પેલા જોબ કરતી, કે ક્યાં શું થતું એટલી તો આપણને ખબર જ હોય. પછી ત્યાં વેન્ટિલેટરમાં મેં એમ કીધું કે મેં કીધું સર આમાં કઈ આવતું નથી, તો કે ના વેન્ટિલેટર બરોબર જ છે ને ચાલુ જ છે, અમને ખબર હોય તમને એનો ખબર, એ રીતે જવાબ આપ્યો. પછી 6:30 થી અમે પાછા સર ને બોલાવ્યા, કઈ કે સર તમે સે જોઈ જુઓ ને, તો સર આવીને જોયું બધું જોયું, પણ મને તો ખબર જ હતી કે બેબીમાં કઈ છે ને વિધિ. પછી
પછી સર ને મેં કીધું કે હવે તમે સરખું જો, તો કે તમે કેતા હો ને તો કેવાના, પછી નો સ્ટેપ લઉં કે સીધી નળી નાખી દઉં તો તમે સાઈન કરી દો. તો મેં સર ને એમ કીધું, ના સર મેં તમે પેલા મને એમ કહો કે આમાં 8 ફીટ નથી તો હું સાઈન કરી દઉં, તો કે ના આના પછીનો જે સ્ટેપ થાય ને એ જ સાચો છે. મેં વાંધો નહીં પછી તો નહીં કહ્યું. તો એને ખબર જ હતી કે આ બેબીમાં કઈ નથી, છતાં પણ એને એટલી હદે હેરાન કરી. પછી અંદર થી દાંત બાત ને બધું એને દાંતે ત્રાસો કરી નાખ્યો. જો જીવ હોય તો એટલું તો સહી જે ધ્યાન રાખે ને કે આપણે વ્યવસ્થિત રાખી. પછી તો અંદર એને નડી નાખી. પછી હું સર ને તોય કહું છું, મેં તો સર નથી આમાં કઈ, તો એને ટેપ લગાવીને બધું કર્યું. પછી વળી થોડીક વાર પછી વૈયા ગયા એ લોકો. પછી પાછા મેં સર ને બોલાવ્યું, મેં તો સર સે જોઈ જોવો ને. પછી એને આ ઈસીજી કરે ને એ કર્યું, ઈસીજી માં સીધી લીટી જાય એટલે મને ખબર છે આમાં કઈ હતું નહીં. તો એને ડૂચો વાળી મૂકી દીધું. પછી પાછી બીજી વાર ઈસીજી કર્યું. પછી પાછા એ બીજા સાહેબ ને એને ઉપરના ડોક્ટર હોય ને એને બતાવવા વૈયા ગયા. પછી પાછું થોડીક વાર થયું ને પાછું સર ને કહેવા ગયું, મેં સર સે જોઈ જોવો ને. તો એ કે હમણાં હું આવું છું, બીજા સર આવે ને ત્યારે. તો એ રાઉન્ડ માં જે બીજા પેશન્ટ માં બાજુમાં જોતા હતા. પછી માથી સહન નો થયું, મેં સર ને કીધું સર એક મિનિટ મને સ્ટેથો આપો ને. તો એ આમ ગુસ્સો કરીને થોડીક વાર પછી મારી વિધિ હતી ને એની પર આમ સેજ કરીને વૈયા ગયા. પછી મેં બધે હાર્ટબીટ જ્યાં જ્યાં આવતા ને બધે ચેક કર્યું, હૃદયમાં કર્યું, પણ ક્યાંય હાર્ટબીટ આવતા નહોતા. પછી મેં સર ને કીધું, પછી મારા જે હસબન્ડ છે ને એને કીધું કે સર તમે એટલું તો કહી દો, તમારે જ કહેવાની રાહ છે કે આમાં જીવ છે કે નથી. તો એ કઈ બોલ્યા જ નહીં. અને પછી છેલ્લે નળી ઓક્સિજન ચાલુ હતું, છતાં એટલું પમ્પિંગ કર્યું છે એ બે સર, મને નામ એની નથી ખબર, એટલું પમ્પિંગ કર્યું તો આપણો જીવ બળે છે. છેલ્લે હું રોતા રોતા એટલું બોલી, મેં સર હવે એમાં કઈ નથી તો તમે હવે રેવા દો, એને હેરાન ન કરો. કલાક અડધી કલાક છે ને પમ્પિંગ ચાલુ જ રાખ્યું છે, એને ખબર જ છે આમાં કઈ નથી, તો પછી એ વ્યક્તિને હેરાન કરવાનું શું કારણ? તો તમને શું લાગી રહ્યું છે, જે રીતે આ તમે આખી વાત વર્ણવી રહ્યા છો તેની અંદર તંત્રએ ક્યાંક ભૂલ કરી અને ભૂલના કારણે આ ભોગવવું પડ્યું, અને એને ઢાંકવા માટે, ઢાંક પીછાડો કરવા માટે સતત આ પ્રકારની પ્રક્રિયા એ તમને માત્ર બતાવવા માટે કરવામાં આવી, આવું તમારું માનવું? હા, બતાવવા માટે જ. મને તો ખબર જ છે કે એમાં કઈ હતું જ નહીં, છતાં એને બતાવવા માટે એક પછી એક ટ્રાય કરી જ રહી. તો એ ચોખ્ખું કહી દેતા હોય તો આપણને સ્વીકારી લેતા હોય કે મેડમ હવે આમાં કઈ છે નહીં. પણ આટલી હદ સુધી તમે વાત કરી રહ્યા છો, આ સ્ટેજ સુધી તેમનો જીવ ગુમાવવો પડ્યો, એ હદ સુધી તંત્ર શું કરી રહ્યો હતું? સિવિલની અંદર કઈ પ્રકારની એ સારવાર ચાલી રહી હતી? કારણ કે આવા એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે સિવિલ તંત્રનો આની અંદર કોઈ વાત નથી, બ્લડની અંદર કોઈ વાત નથી, માત્ર ઇન્ફેક્શન. તો ઇન્ફેક્શન થયું કઈ રીતે, એ બાબતે તંત્ર શું સ્પષ્ટતા કરી રહ્યું છે? એ તો કેમ આપણને ખ્યાલ આવે બળતરા થાય છે ને, તમે ફોટો પાડ્યો છે ત્યારે એને પછી સોનોગ્રાફી કરાવી, એક્સરે કરાવી, પણ એમાં ક્યાંય ન આવ્યું. સોનોગ્રાફી કરાવી ત્યારે સર એમ કીધું કે સન્ડે છે ને એટલે કદાચ એ લોકો નોય કરી દે, છતાં એ કે હું લખી દઉં છું. તો સર્જન ડોક્ટર તને સાઈન કરી દીધી, અમને લખી દીધું. અમે ત્યાં પછી નીચે ગયા ટ્રોમા સેન્ટરમાં, ટ્રોમા સેન્ટરમાં અમે સોનોગ્રાફી કરાવવા ગયા. તો ત્યાં જે મેડમ બેઠા હતા ને એને એમ કીધું, તમે એડમિટ છો, ઓપીડી વાળા છો? અમે કીધું ના, અમે ઇમરજન્સીમાં આવ્યા છીએ સોનોગ્રાફી. તો કે ના, એ સોનોગ્રાફી અત્યારે ન થાય. તો એ અમે કેટલી વાર એની આ ધડ કરી, પછી ત્યારે એને સોનોગ્રાફીમાં લીધી અને ત્યારે સોનોગ્રાફી કરી, પછી એક્સરેમાં લઈ ગયા ત્યારે એક્સરે કર્યું, પછી પાછા અમે એવા સર્જન પાસે ગયા. ત્યાં કેટલી વાર બેઠા, અમે કીધું ઓલા સર ક્યાં? તો ઇમરજન્સીમાં છે. તો ઇમરજન્સીમાં હોય બીજા તો સર રાઉન્ડ માં તો એ છે ને રિપોર્ટ તો અમને જોઈ દેવાય ને કે ના ચિંતા ન કરો એવું કઈ નથી. પછી ત્યાં સરે કીધું કે અંદર થી 1.5 કલાક પછી સર આવ્યા હશે. એને એમ કીધું કે આમાં કઈ અંદર થી ઈજા નથી, ઉપર થી છે. એ તમે કઈક દવા લખી દીધી અને કઈક જેલ નું કીધું કે તમે લગાવશો ને એટલે સરખું થઈ જશે. પછી યુરિન પાસ નહોતું થતું એટલે કે 10 નંબરમાં તમે છા, એટલે અમે ત્યાં 10 નંબરમાં એને લઈ ગયા. તો અહીંયા થોડીક વાર તો કોઈ ધ્યાન દીધું જ નહીં, પછી કે એડમિટ થાવ ને પછી ધ્યાન દીધું. તો બધી વસ્તુમાં એડમિટ જ થાવ એટલું આપણને ન કહી શકે કે હવે તમે આમ કરો કે આમ કરો. પછી એડમિટ થયા પછી એને કેથેટર લગાવ્યું, પછી બધી આગળ. તો એમાં કેથેટરમાં રેડ યુરિન આવતું છે. તો અમે એને પૂછ્યું કે એમાં કેમ રેડ યુરિન આવે છે, તો કે એ તો અમને કઈ ખ્યાલ ન હોય ને. પછી કેથેટર લગાવ્યું પછી 1.5 વાગ્યા પછી જે એને બળતરા છે તેથી દુખાવો થતો હતો ને, એ બે જગ્યાએ એકદમ આમ જાંબલી ને લાલાશ પડતું થયું. પેલા એવો કલર થઈ ગયો, પછી થોડી થોડી વાર ઝીણા ઝીણા ફોડકા થયા, અને ફોડકા થયા ને પછી મોટા મોટા પરપોટા જેવું થાય. એના ફોટો છે, હું તમને બતાવું. તો આ બધી જ વાત જે તમે કરી રહ્યા છો એ તમામ ત્યાં તબીબ હતા, તેમને શું ખ્યાલ હતો ખરા? એ તબીબ ને ખબર હતી ખરા કે આ પ્રકારની સ્થિતિ થઈ રહી છે? સર આ પેલો ફોટો પગમાં છે. જી બાજુ બાજુ.
તો આ હદ સુધી પહોંચી ચૂક્યું હતું, ઇન્ફેક્શન આટલું થઈ ચૂક્યું હતું, તો શા માટે તબીબે ત્યારે ધ્યાન ના આપ્યું? આપના મુજબ આપને તમે આ રજૂઆત કરી હતી ખરા કે આ પ્રકારની સ્થિતિ છે તો આની અંદર તાત્કાલિક કોઈ પગલા લેવા જોઈએ? હા હા, ત્યારે અમે કીધું તો ઈસુ કે સર્જન પાસે જવાનું, એટલે વળી પાછા સર્જન પાસે 6 નંબર માં ગયા. હવે 6 નંબર વાળા સાઈન કરી દે ને સર, પછી આ લોકો આગળ કરે. પછી સરે કેટલા વાગે 11:30 આવ્યા, અને પછી થોડીક બધી તપાસ કરીને પછી એને એમ કીધું કે ફોડવું પડશે, એટલે એને ફોડી નાખ્યું. ત્યારે એટલી હદે મેં કીધું આમાં કઈ લગાવવાનું તો કે ના, ખુલ્લું રાખવાનું, એમ મેળે રૂજાવી જશે. પછી મારી પાસે એને બ્લડ નો રિપોર્ટ હતો, 2 રિપોર્ટ અમે કરાવ્યા હતા. એ લોકોએ કીધું ને, એટલે રિપોર્ટ આવી ગયો. મેં સરને કીધું, સર મેં કીધું રિપોર્ટમાં શું છે? ગમે એ ડોક્ટર હોય એટલી તો ખ્યાલ હોય જ કે આ રિપોર્ટમાં શું આવે, આપણને નો ખબર પડે, એને તો ખબર પડી જાય ને. તો એને એમ કીધું કે આના જે ડોક્ટર છે ને એ જોશે, હું આમાં કઈ ન કહી શકું. ગમે એ ડોક્ટર ને આપણે પૂછીને એક બીજા ઉપર ઠલવી નાખે કે આમ નહીં નામ કરો, આમ નહીં નામ કરો. તમને લાગી રહ્યું છે આ બધી વાત પરથી કે સિવિલ તંત્રએ માત્ર ને માત્ર ધાક પીછાડો કર્યો, એમની ભૂલ છતી ના થાય એટલે એટલા માટે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખવડાવવામાં આવ્યા, અને તેના કારણે કદાચ આ કઈ થયું હોય? તમારું શું માનવું છે? કારણ કે એ તો વારંવાર બચાવ કરવાની વાત આવી રહી છે, અને સાથે જ તંત્ર એવું કહી રહ્યું છે કે અત્યારે અમે લોકોએ તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ કરવામાં આવશે. તમને લાગે છે કે તપાસની અંદર જે કોઈ વ્યક્તિ સુધી આ વાત પહોંચશે, અથવા તો જે કોઈ વ્યક્તિ હશે તે કસૂરવાર હશે, જેમની ભૂલ હશે તે કદાચ આ તપાસ સમિતિની અંદર બહાર આવશે, તમને એવું લાગે છે? મને તો નથી લાગતું કે એ લોકો બહાર આવીને ચર્ચા કરે કે અમારી ભૂલ છે. મારું તો કહેવાનું એમ છે કે થેલેસેમિયા વાળું બાળક છે ને, તમે વોર્ડ આપ્યો છે બ્લડ ચડાવવા માટેનો, પણ જયારે એ બાળક બીમાર થાય છે ત્યારે પણ એને અલગ વોર્ડ આપો. તે જો ગમે ત્યાં હોય ને, તો એટલા મોટા મોટી ઉંમરના હોય, નાની ઉંમરના હોય, કોઈને વોમિટિંગ થતી હોય, કોઈને બ્લડની વોમિટિંગ થતી હોય, કોઈ એટલું બધું ઉછાળા મારતું હોય, આ તો બાળક છે, એને તો બિચારા નજીક કઈ જિંદગીની ખબર હોય, કોને શું થતું હોય, એને જોઈને બાળક કેટલું ડરી જાય. મારી વિધિ જ મેં કીધું આમથી આમ જો હું બેટા તું આંખ બંધ કરીને સુઈ જા, પણ એનો જીવ કેમ રહે કે ઓને શું થાય છે, ઓને શું થાય છે. ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયા તો અહીંયા કોકને એક્સિડન્ટ થયેલા, કોકને ઓલું, કોકને કેટલી જાતના હતા, તો એ બાળક આમ 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 કરીને જોતું, પછી તો એનામાં હિંમત જ નહોતી, એટલે પછી એમને સુઈ ગઈ. પણ કહેવાનું એમ છે કે અલગ અલગ બધા વોર્ડ રાખવો, તો કોઈ બાળક બી નો જાય. મારી તો વિધિ વહી ગઈ છે, પણ હવે જેનું જીવન છે ને એનું બચી જાય એમ. તમારી શું માંગણી છે સિવિલ તંત્ર પાસે, અથવા તો આ મામલે તમારી શું માંગણી છે જે રીતે આ આખો ઘટનાક્રમ થયો છે, તમારી શું માંગણી છે અત્યારે? મારું તો એવું કેવું છે કે એલઆર મશીન મુકાવવો જરૂરી છે, ફિલ્ટર માટેનું જે એલઆર મશીન આવે છે ને બ્લડ. તો હોસ્પિટલ તંત્ર તો અત્યારે દાવ કરી રહ્યું છે કે એલઆર મશીનની કોઈ અહીંયા જરૂરત નથી હોતી, એના માટે અમે રસ્તો કાઢેલો છે. તમને લાગે છે કે એલઆર મશીનની એટલી જ જરૂરિયાત હોવી જોઈએ? અને આવડી મોટી સિવિલ હોસ્પિટલ છે, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે, અને ત્યાં આ પ્રકારની સુવિધાનો અભાવ છે? હા, જરૂરી તો છે રખાવવાની. ચોક્કસથી, તો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા તેમના પરિવારજનો કે જેઓ આપણી સાથે જોડાયા હતા, તેમણે પોતાની વાત મૂકી, અને જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, કમકમાટી ભર્યો આ ઘટનાક્રમ છે, અને તેમના માસી અને તેમના પિતાએ આપણી સાથે વાત કરી છે, જેવું તેમની સાથે હતા, સતત એ બાળકી સાથે હતા, અને જે રીતે સિવિલ તંત્રની આ બેદરકારી છે, અને બેદરકારીના કારણે જ ક્યાંક તેમનું મૃત્યુ થયા હોવાનું હાલ પરિવારજન દ્વારા આક્ષેપ લગાડવામાં આવી રહ્યો છે. પરંતુ અંતે જ્યારે અત્યારે તપાસની માત્ર વાતો કરવામાં આવી રહી છે, ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે શું કહ્યું હતું એક વખત એ પણ તમને સંભળાવવાનો અમે લોકો પ્રયત્ન કરીશું. અધિકારીએ, ત્યાંના જે અધિકારી હતા, જવાબદાર વ્યક્તિએ તેમને આજે શું નિવેદન આપ્યું છે, મીડિયાએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમને શું કહ્યું છે, એક વખત તે પણ આપણે સાંભળી લઈએ આપ તમામ દર્શકો સુધી. એટલે એક વાત સ્પષ્ટ થઈ જશે કે માત્ર ને માત્ર અહીંયા એકબીજા પર દોષનું ટોપલું ઢોળવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ કહી રહ્યા છે, સ્વીકારવામાં પાછી પાની કરતા જોવા મળી રહ્યા છે કે એલઆર મશીનનો અમે ઉપાય કાઢી લીધો છે. એલઆર મશીનના અભાવની વાત ક્યાંય કરવામાં નથી આવતી, એ પણ અત્યારે અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે અધિકારીએ શું કહ્યું એ પણ એક વખત આપને સંભળાવ્યું. અત્યારે ટેમ્પરરી જે કામગીરી કરવામાં આવે છે તેમાં કેટલો ફર્ક પડે છે? મોસ્ટ ઓફ, અત્યારે હું તમારે એક ક્લેરિફાઈ કર્યું કે આ જે છે આ રિએક્શનનું કાર્ડ પ્રાઇમરી એવી લાગે છે, આપણે વાત પણ કરી છે પ્રાઇમરી જે મોત થઈ ગયું છે કે અત્યારે જે બીજા 950 લોકો આપણે અહીંયા બ્લડ ચડાવી રહ્યા છે તેને પણ આજ બ્લડ ચડતું હશે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે એલઆર મશીન અત્યારે અને તમે જે ટેમ્પરરી ફિલ્ટર કરો છો તેનામાં કેટલો ફરક આવે છે, કેટલા ટકા વેરિએશન આવે છે?
મોસ્ટ ઓફ ધી જે હમણાં કીધું કે એલઆર મશીનનું જે કામગીરી છે, મોસ્ટ ઓફ ધી થિંગ્સ આપનું બ્લડ બેંકથી લઈને જ્યાં એન્ડ યુઝર છે ત્યાં સુધી આપનું મોસ્ટ ઓફ ધી થિંગ આનું અલ્ટરનેટિવ તરીકે કામગીરી કરીએ છીએ. પણ એલઆર મશીનનું જ્યાં સુધી વાત છે, આપને ડિમાન્ડ કર્યું છે અને આપને બે ત્રણ જગ્યાથી આપનું ડિમાન્ડ કર્યું છે, એટલે આપના સરકારમાં પણ ડિમાન્ડ છે, સીએસઆરમાં પણ ડિમાન્ડ છે, એટલે સીએસઆર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આવ્યું છે, સરકાર તરફથી પણ પોઝિટિવ રિસ્પોન્સ છે. તમે આ જે માંગણી કરી છે કેટલો સમય થયો? ના ના, આવી જશે, ટૂંક સમયમાં આવી જશે. આપણે કલેક્ટરે પણ તમને સૂચના આપી હતી આ મશીન માટે અને જે થેલેસેમિક બાળકો માટેના જે આગેવાનો છે તેમણે પણ વાત કરી હતી. આ લાખ માં આવે, આ લાખ ના આવે, 40 લાખ ની આજુબાજુ આ મશીન આવે છે. રોગી કલ્યાણ સમિતિ માંથી કરોડો રૂપિયા નો ખર્ચો થાય છે તો 40 લાખ રૂપિયા નો ખર્ચી શકીએ? ના, આપણું વિચારીએ છીએ, આપનું આ ઉપર વિચારીએ છીએ. અને અને હું ફરીથી સ્પષ્ટતા કરું, આ જે છે આ એલઆર મશીન નું કારણે ડેથ થઈ, આ નથી, આ પ્રાઇમરી. અને અને આ બાળકોને આ લોહી ચડે છે એલઆર એલઆર એલઆરસી મશીન સિવાય કે બ્લડ સર્ક્યુલેશન જે રીતે કરવાનું હોય છે તે નથી થતું. આરસીસી બ્લડ ચડાવવાની વાત છે અને આપના તરફથી શું કાર્યવાહી? એટલે જે જે થેલેસેમિયાનું પેશન્ટ હતું આપના અહીંયા 18મી તારીખે 2 વાગે અહીંયા એડમિટ થયું હતું અને આ જ્યારે આવ્યું ત્યારે જ આનું આની પેરમાં સૂજન હતું જેને પેડલિડીમાં કહેવાય. પછી આનું સાંસ ચડતી હતી એટલે બ્રેથલેસનેસ ફેલાતી હતી અને અને શરીરમાં થોડું થોડું જે જે આપણું અત્યારે કહીએ છીએ રિએક્શન થાય છે આ પહેલાંથી થોડું હતું અને અને પેટ પેટ ફુલાવું હતું એટલે એબડોમિનલ ડિસ્ટેન્શન કહેવાય. આ સાથે અને અને જે યુરિન આઉટપુટ કહેવાય આપનું જે પેશાવ કરીએ છીએ આમાં યુરિન આઉટપુટ બહુ ઓછી હતું એટલે આ આ કમ્પ્લેન સાથે આપના આપના અહીંયા એડમિટ થયું હતું. અને આજે આપના કોમોર્બિડિટી કહેવાય એટલે પહેલાંથી આ આનું ડાયાબિટીઝ હતું, ડાયાબિટીઝ માટે 9 મહિનાથી આનું ઇન્સ્યુલિન ઉપર ચાલુ હતું અને 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 થેલેસેમિયા મેજર એટલે થેલેસેમિયામાં 2 ભાગ હોય, થેલેસેમિયા માઇનર હોય અને થેલેસેમિયા મેજર હોય. થેલેસેમિયા માઇનર થોડું લો સિવિરિટીવાળું હોય પણ થેલેસેમિયા મેજર જે હોય આ થોડું વધારે સિવિરિટીવાળું હોય. થેલેસેમિયા મેજરવાળું જે દર્દી હોય મેલ હોય અથવા ફિમેલ હોય આનું લાઈફ સ્પાન જનરલી આપના જનરલી ઓછી હોય. એટલે એટલે જ્યારે અહીંયા આવ્યું ત્યારે આ આનું બધું એવી રીતે કમ્પ્લેન સાથે હતું. આપના આપના અહીંયા એડમિટ કરાયું અને એને એડમિટ કરાવીની પહેલાં તો વાર્ડમાં હતા અને અને વાર્ડમાં આનું જે પ્રોપર ટ્રીટમેન્ટ હતું એન્ટીબાયોટિક સાથે બધું સાથે NRBM જે સપોર્ટ બ્રેથલેસનેસ હતું શ્વાસ ફૂલતી હતી એટલે એટલે આમાં બધું આપના આ સપોર્ટિવ આપ્યું. ત્યારે જ ત્યારે આનું બ્લડ પ્રેશરની માત્રા બહુ ઓછી હતી જેને હાઇપોટેન્શન કહેવાય અને અને આ સાથે સાથે આપનું જે આ ફિઝિશિયન છે આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યું, રેસિડેન્ટ ટ્રીટમેન્ટ આ ચાલુ કર્યું અને આઇનોટ્રોપિક ડ્રગ જે એઝ પર પ્રોટોકોલ જે જોતી હતી આ આનું ચાલુ કર્યું અને અને ચાલુ કર્યું. પણ ચાલુ કર્યા પછી આનું થોડું બ્રેથલેસનેસ વધારે થયું એટલે આનું ઇમરજન્સીમાં એડમિટ કરાયું. ઇમરજન્સીમાં એડમિટ કરાયું અને ઇમરજન્સીમાં જે છે ઇમરજન્સીમાં આનું વેન્ટિલેટર ઉપર અને આ બધું જે ટ્રીટમેન્ટ છે આ બધું ચાલુ કર્યું. પણ આ આ બધું જે એઝ પર પ્રોટોકોલ આપને જે બધું ટ્રીટમેન્ટ ચાલુ કર્યું પણ આ ટ્રીટમેન્ટ ચાલુ કરવા હોવા છતાં પણ એટલે 19 તારીખે સવારે આનું ડેથ થઈ ગયું. સાહેબ, RCC ને LC જે બ્લડની જે વાત આવે છે હકીકત એ શું છે ને જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો હોય છે એને ક્યુ બ્લડ ખરા હાથમાં ચડાવવાનું? એટલે જો આમાં શું છે કે બ્લડનું જરૂરિયાત જે છે ખાસ કરીને થેલેસેમિયાનું જે અત્યારે ટેમ્પરરી જે કામગીરી કરવામાં આવે છે તેમાં કેટલો ફર્ક પડે છે? મોસ્ટ ઓફ અત્યારે હું તમારે એક ક્લેરિફાઈ કર્યું કે આ જે છે આ રિએક્શનનું કારણે પ્રાઇમરી એવી લાગે છે, આપણે વાત પણ કર્યું છે પ્રાઇમરી મોત થઈ ગયું છે કે અત્યારે જે બીજા 950 લોકો આપને અહીંયા બ્લડ ચડાવી રહ્યા છે તેને પણ આ જ બ્લડ ચડતું હશે. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે એલઆર મશીન અત્યારે અને તમે જે ટેમ્પરરી ફિલ્ટર કરો છો તેનામાં કેટલો ફરક આવે છે, કેટલા ટકા વેરિએશન આવે છે? મોસ્ટ ઓફ ધી જે હમણાં કીધું કે એલઆર મશીનનું જે કામગીરી છે મોસ્ટ ઓફ ધી થિંગ્સ આપનું બ્લડ બેંકથી લઈને જ્યાં એન્ડ યુઝર છે ત્યાં સુધી આપનું મોસ્ટ ઓફ ધી થિંગ
આનું અલ્ટરનેટિવ તરીકે કામગીરી કરીએ છીએ, પણ એલઆર મશીનનું જ્યાં સુધી વાત છે આપના ડિમાન્ડ કર્યું છે અને આપના બે ત્રણ જગ્યાથી આપનું ડિમાન્ડ કર્યું છે એટલે આપના સરકારમાં પણ ડિમાન્ડ છે, સીએસઆરમાં પણ ડિમાન્ડ છે, એટલે સીએસઆર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આવ્યું છે, સરકાર તરફથી પણ પોઝિટિવ રિસ્પોન્સ છે. તમે આ જે માંગણી કરી છે કેટલો સમય થયો? ના ના, આવી જશે, ટૂંક સમયમાં આવી જશે. આપણે કલેક્ટરે પણ તમને સૂચના આપી હતી આ મશીન માટે અને જે થેલેસેમિક બાળકો માટેના જે આગેવાનો છે તેમણે પણ વાત કરી હતી. સ્પષ્ટતા કરું, આ જે છે આ એલઆર મશીન નું કારણે ડેથ થઈ, આ નથી આ પ્રાઇમરી. અને અને ખાસ કરીને જે પ્રકારે બચાવ કરવામાં ઉતરી ચૂક્યા છે, મહત્વનો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે સૌરાષ્ટ્રની જે સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે ત્યાં એક એલઆર મશીન નથી. અને જે રીતે અધિકારી એ નિવેદન આપતા જણાવી રહ્યા છે કે અમે સરકારમાં માંગણી કરી છે, સીએસઆરમાં માંગણી કરી છે અને ટૂંક સમયની અંદર આવી જશે, તો શું આ તંત્ર એ કોઈના મોત થવાની, કોઈના મૃત્યુ થવાની રાહ જોઈ રહ્યો હતું કે કોઈનું મૃત્યુ થાય પછી જ આપણે આ મશીન વસાવીશું? શું આ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવતી હતી કે નહીં, એ સૌથી મોટો સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. કારણ કે માત્ર કોઈ આવી ઘટના થાય ત્યારે સફાળું તંત્ર જાગતું હોય છે, જે યોગ્ય નથી. અને તેના માટે આ સિવિલ તંત્રએ અનેક વખત આ જ પ્રકારે બેદરકારીના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેવામાં જ્યારે આ પ્રકારની સ્થિતિ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકીનું જે મોત થયું છે તેના કારણે હાલ તો રાજકોટની અંદર ચકચાર મચી છે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે ક્યાંક આ ઘટનાક્રમ થયો હોવાની ચર્ચા અત્યારે જોર પકડ્યું છે. બીજી તરફ માત્ર તપાસની વાતો પણ કરવામાં આવી રહી છે, પરંતુ આ તપાસની અંદર શું પરિવારને ન્યાય મળશે, શું તેમને જે તેમની બાળકી ખોઈ છે શું તેને ફરીથી પરત મેળવી શકશે, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે માત્ર દર વખતે તપાસની વાતો કરી દેવામાં આવતી હોય છે, પરંતુ એ તપાસની અંદર શું બહાર આવે છે તે હવે જોવું રહ્યું છે. અને આ મૃત્યુની પાછળ કોનું કારણ છે, કોણ કોની બેદરકારી છે એ પણ ક્યારે બહાર આવે છે તે જોવું રહ્યું. પરંતુ આશા રાખીએ કે જલ્દીથી આ જ પ્રકારે થેલેસેમિયાગ્રસ્ત જે બાળકો છે, જે લોકો છે, તેમને જ્યારે બ્લડ ચેન્જ કરવાની ફરજ પડતી હોય છે અને તેની અંદર જ્યારે રાજકોટમાં આ પ્રકારે મશીનનો અભાવ હોય, આવડી મોટી હોસ્પિટલ હોય અને તેની અંદર જો મશીનનો અભાવ રહેતો હોય તો સ્વાભાવિકપણે જ્યારે આરોગ્ય વ્યવસ્થાની વાત કરીએ તો આરોગ્ય વ્યવસ્થા પર પ્રશ્નાર્થ એ ઉઠે એ ખૂબ જ સ્વાભાવિક વાત છે. રાજકોટની આ વાત કરી રહ્યા છીએ, રાજકોટનો આ કિસ્સો છે કે જ્યાં રાજકોટની અંદર આ પ્રકારની બેદરકારી, સિવિલ તંત્રની આ બેદરકારી સામે આવી છે કે જેની અંદર તેમની પાસે એલઆર મશીન નથી અને તેનો તેમને એક નુસ્ખો કાઢી નાખ્યો છે અને તેના માધ્યમથી જે બ્લડ ચડાવવામાં આવતું હોય છે અને હવે જે અધિકારી છે તે અત્યારે હાથ ઊંચા કરી રહ્યા છે કે આ તો રિએક્શનના કારણે આ જે વ્યક્તિનું મોત થયું છે, જે બાળકીનું મોત થયું છે તે તો રિએક્શનના કારણે મોત થયું છે, અન્યથા કોઈ કારણ નથી. પરંતુ રિએક્શન એ કેવી રીતે આવ્યું, શું બ્લડની અંદર ખામી હતી, શું સારવારની અંદર ખામી હતી, શું તેમને જે દવાઓ આપવામાં આવી હતી તેની અંદર ખામી હતી કે શું, તે સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે ઉઠી રહ્યો છે. પરંતુ અત્યારે માત્ર તપાસ અને રિએક્શનના કારણે મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક તરફ તપાસની વાતો ચાલી રહી છે તો બીજી તરફ મોત એ રિએક્શનના કારણે થયું હોવાની વાત સામે આવી રહી છે. જોકે તથ્ય તો જ્યારે તપાસ પૂર્ણ થશે ત્યારે બહાર આવશે કે ખરા અર્થમાં કોની બેદરકારી હતી, તંત્રની બેદરકારી હતી, તબીબની બેદરકારી હતી, ત્યાં ઉપસ્થિત સ્ટાફની બેદરકારી હતી, કોની બેદરકારી હતી એ તપાસની અંદર બહાર આવશે. પરંતુ અત્યારે જે સિવિલ તંત્રની અને ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટેની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા સામે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે. તો આ જ પ્રકારના તમામ સમાચારોનો અપડેટ મેળવવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. અત્યારે બસ આટલું જ મને આપશો રજા. નમસ્કાર.